તમે જે થંબનેઈલ જોઈને વિડીયોમાં આવ્યા છો, તમે કોઈ ધારણા બાંધો એ પહેલાં હું તમને એક નાનકડી લાઇનમાં કહી દઉં કે આ વિડીયોમાં તમને તમામ જાણકારી મળશે જે અત્યાર સુધી તમે ના સાંભળી છે ના જોઈ છે. એટલા માટે હું આમ આ કહી રહ્યો છું કારણ કે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરના રાજીનામા પાછળ આ કોઈ એક બે દિવસની વાત નથી. આ વાત લાંબા સમયથી ચર્ચાતી હતી ને કેવી રીતે ભાજપનો આ માસ્ટર પ્લાન કહો કે અર્જુન પ્લાન કહો કઈ રીતે સક્સેસ થયો એની ઇનસાઇડ સ્ટોરી આજે હું તમારી સાથે શેર કરવાનો છું. આ વિડીયો કદાચ મને થોડો લાંબો હોઈ શકે, પરંતુ અંત સુધી આ વિડીયો જોશો તો આપને અંદાજ આવશે. એક એક મુદ્દાને સમજાવવાનો હું પ્રયાસ કરીશ કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીએ જે નક્કી કર્યું હતું થોડા સમય પહેલાં, સીઆર પાટીલે જે 2 વર્ષ પહેલાં મંચ પરથી એક નિવેદન આપ્યું હતું તેને આ દિવસ સુધી કઈ રીતે ભારતીય જનતા પાર્ટી લઈને આવી, અને સાથોસાથ કોંગ્રેસની હવે શું સ્થિતિ થશે, અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરના ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા બાદ, આમ તો લગભગ નક્કી જ મનાઈ રહ્યું છે કે બંને નેતા આવતીકાલે અથવા તો થોડા દિવસોમાં ભાજપમાં સામેલ થઈ જશે, એ બાદ સીટનું ગણિત શું કહેશે, ભાજપે કઈ રીતે એક તીરથી 2 નિશાન સાધી દીધા છે, આ તમામ ઇનસાઇડ સ્ટોરી, આ તમામના નિષ્કર્ષ સુધી પહોંચવાનો આ વિડીયોમાં પ્રયાસ કરીશું. અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર, હું નિશિથ રાજ્યગુરુ અને આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. તો સૌથી પહેલા ભાઈ સમાચાર 2-3 લાઈનમાં આપને સમજાવવાનો પ્રયાસ કરી દઉં કે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને પોરબંદરના વર્તમાન ધારાસભ્ય જે હવે પૂર્વ થઈ ગયા છે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, બંને 2-3 કલાકના ગેપમાં રાજીનામું આપી દીધું છે અને ચર્ચા ચાલી રહી છે કે તેઓ ભાજપમાં જોડાઈ જશે. હવે આપણે ચર્ચા એટલા માટે બોલવું પડે છે કારણ કે વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાયા નથી, એટલે સામાન્ય રીતે પ્રેસ અથવા કહો મીડિયા ત્યાં સુધી જોડાઈ શકે છે શબ્દ વાપરશે જ્યાં સુધી ઓફિશિયલી તે જોડાઈ ન જાય. એટલે લગભગ ઇનસાઇડ અંદરની વાત એ છે કે જોડાઈ જવાના છે, જોડાવા માટે જ રાજીનામા આપ્યા છે, બાકી કોઈને એવા ભરખા નેતાને થાય નહીં. અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયાની એક બાદ એક વાત કરતા પહેલા તમને હું અમરીશ ડેરની એક એવું જૂનું નિવેદનનો વિડીયો આપને સંભળાવું જે સાંભળીને તમને હસી આવશે, ગુસ્સો પણ આવશે અને સવાલ થશે જે મને પણ થઈ રહ્યો છે કે શું ભારતીય જનતા પાર્ટીમાં અમરીશ ડેર ખુરશી સાફ કરવા જવાના છે. આ વિડીયો સાંભળો. ભાજપમાં ગયા હોય તો ખુરશી સાફ કરવા સિવાય, ડુંગળ પાથરવા સિવાય કઈ ન મળે. એટલે આભાર માનો અમરીશ ડેરનો કે સાહેબ વડથી મરદાનગીથી પાર્ટીમાં ચેન્જ કરી નથી ને એટલે તમે ચૂંટણી લડી રહ્યા છો, બાકી ક્યાંય ડુંગળ પાથરતા. તો વિડીયો સાંભળ્યો તમને, આ એ અમરીશ ડેરનો અંદાજ છે જે કોંગ્રેસમાં હતા ત્યારે હતો. હવે કદાચ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા બાદ જોવા મળે કે નહીં અથવા મોકો મળે કે નહીં એ તો હવે સમય બતાવશે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ બંને નેતાઓને ભાજપમાં સામેલ કરવાનો આ માસ્ટર પ્લાન ભાજપે ઘડ્યો કેવી રીતે, કેવી રીતે ભારતીય જનતા પાર્ટીએ આ બંને કોંગ્રેસના રાજ્યના દિગ્ગજ નેતાઓને પોતાની તરફ ખેંચવામાં તેઓ સફળ રહ્યા તેની વાત કરીએ. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે સીઆર પાટીલ. 2 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2021 હતું ને જાહેર મંચ પર અમરીશ ડેરની હાજરીમાં જેની બાજુમાં બેઠા હતા કનુભાઈ કળસરિયા, એમની હાજરીમાં પહેલી વખત સીઆર પાટીલે જાહેરમાં આમંત્રણ આપ્યું કે અમારા ખુદના છે અમરીશ ડેર, પોતાના છે એટલે ઠપકો આપી શકો ને એને લઈ જવાના છે, અમે જગ્યા રાખી છે. 1 વર્ષ બાદ સીઆર પાટીલે ફરી જાહેર મંચ પરથી કહ્યું કે અમરીશ ડેર માટે સીટ પર રૂમાલ મૂકી જગ્યા રાખી છે. મને લાગે છે કે સીઆર પાટીલની આ વાતને અમરીશ ડેરે ખૂબ ગંભીરતાથી લઈ લીધી અને રૂમાલ કોઈ છીનવીને એની સીટ પર કોઈ બેસી ન જાય એટલા માટે આખરે અમરીશ ડેરને અચાનક રાતના સપનું આવ્યું અને વિચારધારા બદલાઈ ગઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. હવે વિચારધારાની જ્યાં સુધી વાત છે તો અમરીશ ડેર 9 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા એક નેતા તરીકે, કાર્યકર્તા તરીકે. યુવા હતા, ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ કામ કર્યા અને ત્યારબાદ બહુ માન મોભો કદાચ ન મળ્યો હોય ને કોંગ્રેસમાં આવીને ધારાસભ્ય પણ બની ગયા હતા. પરંતુ મૂળ સવાલ એ છે કે આ ગેમ પ્લાન રચાયો કેવી રીતે, શું માત્ર સીઆર પાટીલના કહેવાથી અમરીશ ડેર આવી ગયા,
શું માત્ર હાઈકમાન્ડના કહેવાથી અર્જુન મોઢવાડી આવી ગયા? તો વાત એ નથી. એક એક મુદ્દાને સમજવાનો પ્રયાસ કરીએ. બે નેતાને ભાજપમાં સામેલ કરવા પાછળનો આખો એક ગેમ પ્લાન સમજી લો. સૌથી પહેલી વાત તો એ છે કે અમરીશ ડેરને રાજુલાના નેતા છે અને હંમેશા રાજુલામાં હીરા સોલંકી, જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, એ અને અમરીશ ડેર હંમેશા આમને સામને રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ અમરીશ ડેરને પોતાની તરફ લઈ જઈને બે કામ કર્યા છે. એક તો એ વાતની પુષ્ટિ લગભગ નક્કી મનાઈ રહી છે કે હીરા સોલંકીને ભાવનગર લોકસભા સીટથી મેદાને ઉતારશે, અને બીજું, જો હીરા સોલંકી રાજુલા છોડીને ભાવનગરમાં જાય છે તો રાજુલામાં અમરીશ ડેર માટેનું મેદાન મોકળું થઈ જશે, એટલે કે વિવાદનો ત્યાં અંત આવી જશે. એટલે બે સંભાવનાઓ આ નેતા માટે, બંને નેતા માટે છે, કે પોરબંદર હોય કે રાજુલા, બંને નેતાને પેટા ચૂંટણીની ટિકિટ આપશે અને ત્યાં મેદાને ઉતરશે. જો હીરા સોલંકી ભાવનગર જાય છે તો ત્યાં પણ તેઓ રાજીનામું આપશે જીત્યા બાદ, અને પેટા ચૂંટણી થશે એટલે અમરીશ ડેરને રાજુલાની ટિકિટ મળશે. અને ધારાસભ્ય તરીકે અર્જુન મોઢવાડીએ રાજીનામું આપી દીધું છે, અને હવે ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ અર્જુન મોઢવાડિયા ત્યાં ચૂંટણી લડશે. આથી એક વાત. બીજી વાત, હવે આનાથી ફાયદો શું થશે ભાજપને? ઘણાને એવો સવાલ થાય છે, ને ઘણા એક્સપર્ટ્સ અને ઘણા લોકો પણ એ સવાલ પૂછે છે, ખુદ કોંગ્રેસના નેતા સવાલ પૂછે છે કે કોંગ્રેસના નેતા લેવાની ભારતીય જનતા પાર્ટીને જરૂર શું છે? આટલી બેઠકો છે, 26 2019માં જીતી, આ વખતે પણ 26 જીતવાનો દાવો કરે છે, તો ભારતીય જનતા પાર્ટી એટલી મજબૂત છે તો કોંગ્રેસના નેતાને લીધા કેમ? આ સવાલ કદાચ તમને થતો હશે, પરંતુ એની પાછળ પણ એક ગણિત છે ભારતીય જનતા પાર્ટીનું. ભાવનગર લોકસભા સીટ પર લડી રહ્યા છે ગઠબંધનના ઉમેદવાર, આપના ઉમેદવાર ઉમેશ મકવાણા, જે આવે છે કોળી સમાજમાંથી. ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે વર્તમાન સાંસદ છે ભારતીબેન શિયાળ, જે પણ કોળી સમાજમાંથી આવે છે. જો ઉમેશ મકવાણાને માત આપવી હોય તો ભારતીય જનતા પાર્ટી માટે જરૂરી છે કે કોઈ કોળી મતદારને ભાવનગરમાં ઉતારે. ભારતીબેન શિયાળને સંગઠનમાં સ્થાન મળ્યું એટલે તેમને ટિકિટ નથી મળવાની એવી વાતો ચાલી રહી છે. બીજી તરફ કોઈ ચહેરો કેવી રીતે ગોતવો, અથવા તો કોળી સમાજનો એક એવો ચહેરો લાવવો જે ઉમેશ મકવાણા પર ચડિયાતા સાબિત થાય અને કોળી મતદારો પણ એ ઉમેદવાર પર વિશ્વાસ કરી શકે. પહેલો ચહેરો તેમની ભારતીય જનતા પાર્ટી પાસે હતો પરષોત્તમ સોલંકી, પરંતુ પરષોત્તમ સોલંકી મનાઈ રહ્યું છે કે તેમની તબિયત નાદુરસ્ત છે અને તેઓ ચૂંટણી લડવા માંગતા નથી, અથવા તો ચૂંટણી લડાવવા ભારતીય જનતા પાર્ટી આ સ્થિતિમાં માંગતી નથી. તો બીજું ઓપ્શન છે પરષોત્તમ સોલંકીના ભાઈ હીરા સોલંકી. એટલે હીરા સોલંકીને ભાવનગરની સીટ પરથી લોકસભા લડાવીને ભારતીય જનતા પાર્ટી કોળી મતદારોને પણ પોતાની તરફ ખેંચશે અને ઉમેશ મકવાણાની ઉપર ચડિયાતા સાબિત કરવા માટેનો પ્રયાસ છે. આ વાત થઈ હીરા સોલંકી ભાવનગર લોકસભા સીટની. એનો બીજો ફાયદો એ છે કે રાજુલામાં હીરા સોલંકી અને અમરીશ ડેર વચ્ચેનો જે વિવાદ છે એનો પણ અંત આવી જશે. એટલે કે હીરા સોલંકી જો ભાવનગર આવી જાય તો રાજુલા અમરીશ ડેરના હાથે જતો રહે. જ્યાં સુધી વાત છે અર્જુન મોઢવાડિયાની, તો પોરબંદરમાં વર્તમાન ધારાસભ્ય છે અર્જુન મોઢવાડિયા, પાતળી સરસાઈથી જીત્યા પરંતુ ધારાસભ્ય છે કોંગ્રેસના, જે હવે રાજીનામું આપી ચૂક્યા છે. પોરબંદરથી આ વખતે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે મનસુખ માંડવિયા. હવે આપ ધ્યાનથી સમજો, મનસુખ માંડવિયાનું વતન છે ભાવનગર. ચર્ચા ચાલી રહી હતી કે મનસુખ માંડવિયાને ભાવનગરથી ટિકિટ મળશે, પરંતુ ભાવનગર નહીં પરંતુ 400-500 કિલોમીટર દૂર પોરબંદરથી ટિકિટ આપવામાં આવી. હવે પોરબંદરથી ટિકિટ આપ્યા બાદ અર્જુન મોઢવાડિયાને ભારતીય જનતા પાર્ટીમાં લેવાથી એક વાત તો નક્કી છે કે મનસુખ માંડવિયાની જીત માટે અર્જુન મોઢવાડિયા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જે અર્જુન મોઢવાડિયાના પક્ષમાં છે એ મનસુખ માંડવિયાને જીતાડવા માટેના ભરપૂર પ્રયાસ કરશે. એટલે ભાજપે અર્જુન મોઢવાડિયાને પોતાની તરફ લઈને મનસુખ માંડવિયાની જીત પાક્કી કરી હોય તેવું આ ગણિત બેસાડવાનો આ પ્રયાસ છે.